प्रोग्राम ना प्रायोजक નમસ્કાર દર્શકો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ. અંતરંગ આજે આપણી સાથે છે સામ પિત્રોડા. સામજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ધન્યવાદ. ઓ જનરલે ઓ ઇલેક્ટ્રિક નામ જ બદલી નાખ્યું. હા, નામ ઘણા વર્ષોથી બદલાઈ ગયું. મારું ઓરિજિનલ નામ છે સત્યન, સત્યનારાયણ. અને હું જ્યારે અમેરિકા ગયો ત્યારે એક સેક્રેટરી ઓફિસમાં શિકાગોમાં મારો પહેલો પગાર આવવાનો હતો ત્યારે એને જોયું કે આ તો બહુ કોમ્પ્લિકેટેડ નામ છે. ઇટ વોઝ અ ઓ ઇલેક્ટ્રિક. ઓ ઇલેક્ટ્રિક. ઓ ઇલેક્ટ્રિક. એટલે એને શું કર્યું કે નામ બદલીને સેમ કરી નાખ્યું. મને તો ખબર બી નહીં. પછી થોડા દિવસ પછી ખબર પડી કે બધા મને સેમ કહીને બોલાવે છે. પછી જ્યારે ચેક આવ્યો પહેલો, ત્યારે તો પહેલો પેરોલ ચેક વોઝ ઓન સેમ પિટ્રોડા. એટલે મેં કહ્યું ભાઈ આ તે શું કર્યું? તો કે ભાઈ આ તારું નામ બહુ કોમ્પ્લિકેટેડ છે, અમેરિકામાં લોકો નહીં ફાવે, એટલે મેં બદલાવી નાખ્યું છે. સામ પિત્રોડાના જીવનમાં નામ બદલવાની હિંમત કોઈ કરી જાય છે અને ત્યારથી કદાચ સામ પિત્રોડા નામ એવું ફિટ થઈ ગયું ને કદાચ એટલું ચર્ચાએ પણ ગયું. આવી કઈ કઈ ઘટનાઓ બની છે કે જેમાં કોકે જીવન બદલી નાખ્યું હોય? વેલ, યુ નો, આ મુસાફરી એવી છે જિંદગીની કે ઇટ્સ ફૂલ ઓફ એક્સિડન્ટ્સ. ફિઝિક્સ ભણવા ગયો ત્યાં અને ખબર પડી કે 7 વર્ષ લાગે છે પીએચડી કરતા ફિઝિક્સમાં. એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ શરૂ કરી દીધું. રસ્તો બદલાઈ ગયો. વડોદરામાં એક છોકરી મળી ગઈ, અંજુજી, અંજુ. એટલે રસ્તો બદલાઈ ગયો. એટલે જીવનમાં ઘણા એવા ઇન્સિડન્સીસ છે કે જેને તમારા જીવનને જુદો મોડ આપ્યો છે. બધા ઘણા બધા ઇન્સિડન્ટ છે જેણે લાઈફમાં બહુ મોડ લાવ્યા છે. આપણે કદાચ કહી શકાય કે અનએક્સપેક્ટેડ વસ્તુ આપે એની જ નામ છે જિંદગી. બટ સેમ પિત્રોડાને જે ડિસાઇડ કર્યું હતું, જે એક ગોલ બનાવ્યો હતો, આજની તારીખમાં પોતાની જાતને એનાલાઇઝ કરે, ફીલ કરી શકે ખરો ઇન્ડિવિઝ્યુઅલ અંદરથી બેઠેલા એ સામ પિત્રોડા કે મેં જે નક્કી કર્યું હતું એ મને મળ્યું, કે પછી નક્કી કર્યું હતું કંઈક અને હું જતો ક્યાં રહ્યો? એવું નથી, હું જિંદગી એવી રીતે નથી વિચારતો. હું તો શું કહું છું કે ક્યાં હતા અને ક્યાં છીએ. એક નાના ગામડામાં ઓરિસ્સામાં ટ્રાઇબલ એરિયા, જ્યાં ન પીવાનું પાણી મળતું, ન ઇલેક્ટ્રિસિટી હતી, ન રેડિયો હતો, ન ટીવી હતો, ન ડૉક્ટર હતો, ન નર્સ હતી. એ ગુજરાતી કુટુંબમાં એવી જગ્યાએ જન્મ્યા અને જે મુસાફરી શરૂ થઈ ત્યાંથી, એ મુસાફરી ખૂબ જ એક્સાઇટિંગ થઈ. એટલે કોઈ એવો અફસોસ છે જ નહીં કે જે ધાર્યું તું આ ને થઈ ગયું આ. પછી ગુજરાતમાં ભણવા આવ્યા, ફેમિલીમાં પહેલા ગ્રેજ્યુએટ થયા કોલેજમાંથી. પછી અમેરિકા ગયા, ત્યાં નોકરી મળી, ધંધો કર્યો, ફેમિલી ઊભું કર્યું. પછી અમેરિકાથી ઇન્ડિયા આવ્યા, જોયું કે ટેલિફોન ચાલતા નથી આ દેશમાં. એટલે એવો એક તુક્કો સૂજ્યો કે લાવો આપણે હવે ટેલિફોન ફિક્સ કરવામાં કામ કરીએ. એ થયું. ઇન ધ પ્રોસેસ રાજીવ ગાંધી મળ્યા. આપે અત્યાર સુધીમાં જેટલા પણ ઇન્ટરવ્યૂઝ આપ્યા છે એમાં આપે આ વાત લગભગ કરેલી જ છે કે આપને આપના વાઈફ શિકાગોમાં હતા, આપને વાત કરવામાં તકલીફ પડતી હતી, એટલે આપના મનમાં વિચાર આવ્યો કે હિન્દુસ્તાનમાં ટેલિફોનની વ્યવસ્થા હોવી જોઈએ અને હું ઇન્દિરા ગાંધીને મળ્યો. પણ એ વાત હજી સુધી આપે કીધું નથી કે ઇન્દિરા ગાંધી સુધી પહોંચ્યા કઈ રીતે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ઇન્દિરા ગાંધી. આઈ થિંક આપે બહુ જ નથી, કોઈને બહુ ઓછા લોકોને ખબર છે. એમાં ગુજરાતીનો ખૂબ મોટો ફાળો છે. મારા ફાધર ઇન લો હરિભાઈ છાયા એ કચ્છમાં જન્મેલા અને ગુજરાતમાં આઈએએસ ઓફિસર. હી વોઝ ડિરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન. એ શિકાગોમાં અમારી સાથે રિટાયર થઈને રહેતા. તો મેં એમને એક દિવસ વાત કરી તો એમને કહ્યું કે તમે દેવગઢ બારિયાના મહારાજા છે, એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એમને મળો. એટલે હું દિલ્હીમાં હતો અને મેં દેવગઢ મહારાજાને ફોન કર્યો
અને હી વોઝ વેરી જનરસ. એટલે તરત મને કે તમે આવો, આપણે જીન એન્ડ ટોનિક પીશું. એટલે મને તો મજા પડી ગઈ દિલ્હીમાં. એટલે હું તો એમના ઘરે પહોંચી ગયો 4 વાગે. અને બિલકુલ દિલાવર માણસ, પ્રેમાળ. અને હું યંગ હતો ત્યારે, આઈ વોઝ યુ નો ઇન માય સ્ટીલ યુ આર સ્ટીલ યુ આર ના, પણ ત્યારે તો હું 40s માં હતો, 30 વર્ષ પહેલાંની વાત છે. અને એટલા પ્રેમથી એમને વાત કરી કે તમારે રોજ અહીંયા આવી જવું ડ્રિંક પીવા કે ઓકે. એટલે મને તો, હું તો કોઈને ઓળખતો જ નહીં દિલ્હીમાં. તે પહેલાં મારા દિલ્હીમાં મિત્ર થયા અને મને કહે કે હું પ્રયત્ન કરીશ તમને મુલાકાત માટે. એમને પોતે જાતે ઇન્ટરેસ્ટ લઈ અને મુલાકાત ફિટ કરી આપી. સો ફર્સ્ટ, જે પણ આપણે કદાચ આ બહુ જ ઓછા લોકોને ખબર છે કે ઇન્દિરા ગાંધીને મળ્યા હોય તો ખરા, પણ કોના થ્રુ વાયા? દેવગઢ બારિયાના મહારાજાએ કોન્ટેક્ટ શરૂ કર્યા. પછી તો અર્જુનસિંહ ને અરુણ નહેરુ ને પછી રાજીવ ગાંધી ને બધાને પછી મુલાકાત, પણ મેઇન ફોર્સ વોઝ મહારાજાઓ. નાઉ બ્લન્ટ ક્વેશ્ચન, ક્યારે પણ એવું લાગે છે સામ પિત્રોડાને પોતાને કે ટેકનોક્રેટ સામ પિત્રોડાની જગ્યાએ સામ પિત્રોડા ઉપર લેબલ વાગી ગયું છે, ઇન્દિરા ગાંધીવાળા સામ પિત્રોડા અને રાજીવ ગાંધીવાળા સામ પિત્રોડા, આના કારણે ઘણું બધું એમને ફેસ કરવું પડ્યું છે? ના ના, ચાલે તો બધું કર્યા કરે. લોકો આ દેશમાં તો એવું છે, કોઈ બી તમને લેબલ પકડાવી દે, સમજ્યા? કાં તો કેમ કે આ સુથાર છે, કાં તો કેમ કે આ ઇન્દિરા ગાંધીવાળા છે, કાંઈક તો એમ કે ટેલિફોનવાળા છે, અમેરિકાથી આવેલા છે, સમજ્યા, કાઠિયાવાડી છે, કંઈ બી લેબલ આપી દે ને, એની ચિંતા કરે થોડી આરો આવતા હશે. આપણે જે કામ કરવાનું છે કરવાનું છે. એમને જે લેબલ આપવું હોય આપે. ક્યાંક સિસ્ટમમાં એવું લાગે છે કરું કે એ એક ઇન્ટેલિજન્ટ માણસ, ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ, એને જ્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીનું કે કોઈ પણ પોલિટિકલ પર્સનાલિટીનું ટોપ લેવલની એ લેબલ લાગે છે, એ પોતાને નથી ગમતું અંદર. એવું નથી, આમાં એવું છે કે રાજીવ ગાંધીએ સાથ આપ્યો. રાજીવ ગાંધી પ્રોવાઇડેડ પોલિટિકલ વિલ, પછી મિત્રતા થઈ. હવે તો ભૂલાય જ નહીં ને, હાઉ કેન આઈ ફરગેટ દેટ? તમે મારા મિત્ર હો, એને હું કેવી રીતે તર છોડી દઉં? એ કઈ જાતનો મિત્ર કે જ્યારે કામ હોય ત્યારે મિત્ર, કામ ન હોય ત્યારે મિત્ર નહીં? એ કેમ ચાલે? આઈ વોઝ અ ફ્રેન્ડ ઓફ રાજીવ ગાંધી, આઈ રિમેઇન અ ફ્રેન્ડ ઓફ રાજીવ ગાંધી, આઈ એમ લોયલ. ઓકે, આઈ વુડ હેવ ડન એનીથિંગ ફોર હિમ એન્ડ હિઝ ફેમિલી, એન્ડ આઈ વિલ સ્ટીલ ડૂ એનીથિંગ, બટ દેટ ડઝ નોટ મીન that I did this for Rajiv Gandhi. I did it for India. દેશ માટે ફોન ફિક્સ કર્યા, રાજીવ ગાંધી માટે ફોન ફિક્સ નથી કર્યા, પણ રાજીવ ગાંધી વોઝ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે એને મને સપોર્ટ આપ્યો, તું એમને કેમ ના સપોર્ટ આપવું ભાઈ? દેવગઢ બારિયાએ મને સપોર્ટ આપ્યો અને દેવગઢ બારિયા કોઈ દિવસ કહે સામ પિત્રોડા આવો, મારે આટલું કામ છે, હું ત્યાં ઊભો રહું હંમેશા, સમજ્યા? ઇટ ઇઝ માય મોરલ ડ્યુટી. I did for my country. Absolutely. You say it twice. Fine. You did so many. કારણ કે આપે ઘણું બધું આ દેશને આપ્યું. આજની તારીખમાં પણ કેસ સ્ટડી તરીકે સામ પિત્રોડાનું યોગદાન આજનું યુથ પણ એ યાદ કરે છે, વાગોળે છે, યાદ રાખવાનો પ્રયાસ પણ કરે છે. Now, I did. આવનારા દિવસોમાં આપને કયું લાગે છે કે હજી પણ હિન્દુસ્તાનને, કારણ કે આપે જે એક ટ્રેક પર લાવી હતી ગાડીને ટેલિકમ્યુનિકેશનની, એ અત્યારે ક્યાંક ટોપ ગિયર છે, ફ્યુચર શું દેખાય છે અને હવે શું શું કરી શકાય દેશમાં? જુઓ, પહેલાં તો જાણી ટેલિકોમથી આપણે દેશને કનેક્ટ કર્યો. હું જ્યારે ટેલિકોમમાં આવ્યો ત્યારે આપણી પાસે 20 લાખ ફોન હતા, અત્યારે આપણી પાસે 1 બિલિયન ફોન્સ છે. પણ ફોનથી આપણે લોકોને વાતો કરતા શરૂ કર્યા. ફોનનું કામ પત્યું જ્યારે, એ પછી વચ્ચે ટેકનોલોજી મિશનનું કામ શરૂ કર્યું, વોટર, લિટરસી, ઇમ્યુનાઇઝેશન, ડેરી, ઓઇલ સીડ્સ અને ટેલિકોમ. હવે એમાં ઇમ્યુનાઇઝેશનનું કામ એવું નીકળ્યું કે એ જ્યારે શરૂ કરેલું ત્યારે એવી ધગસ હતી કે દેશમાંથી પોલિયો મટાડી દેવો જોઈએ. દર્શક મિત્રો, આપને બતાવું કે જે કદાચ પોલિયો મુક્ત, હજી થોડા દિવસ પહેલાં જ વર્લ્ડ પોલિયો ડે જ્યારે સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે, છેલ્લા કેટલાય વર્ષોની મહેનત પછી ભારત અંતે સફળ થયું છે પોલિયો ફ્રી થવામાં. અને તેની અંદર જેટલું આપ અમિતાભ બચ્ચનને ક્રેડિટ આપો છો, એટલી જ ક્રેડિટ કદાચ જે પ્રોગ્રામ બનાવવામાં, ડિઝાઇન કરવામાં, ઇમ્પ્લિમેન્ટ ગવર્મેન્ટે કર્યું પરંતુ એની ડિઝાઇન કરવામાં સામ પિત્રોડાનો બહુ મોટો ફાળો. સી, પબ્લિસિટી એક વસ્તુ છે,
અને જે એનું ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે આપણે દેશમાં પોલિયો બનાવતા જ નહીં વેક્સિન, ત્યારે અમે નક્કી કર્યું કે આપણે પોલિયો વેક્સિન બનાવશું. એ ઇમ્યુનાઇઝેશનનું જે મિશન હતું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું એ જમાનામાં. એટલે ટેલિકોમ, પછી ટેકનોલોજી મિશન્સ કર્યા, પછી નોલેજ કમિશન કર્યું, પછી ડિજિટલ ઇન્ડિયાનું કામ કર્યું, પછી ઇનોવેશન્સનું કામ કર્યું. એટલે આ મુસાફરીમાં 5 મેઇન ટુકડાઓ ભેગા કર્યા. તો જે હું કહું છું કે કનેક્ટિવિટી વોઝ નોટ જસ્ટ અબાઉટ ટેલિફોન્સ, ઇટ વોઝ અબાઉટ ટેકનોલોજી કનેક્ટિવિટી, ઇટ વોઝ અબાઉટ નોલેજ કનેક્ટિવિટી, ઇટ વોઝ અબાઉટ ડિજિટલ કનેક્ટિવિટી, એન્ડ ઇટ વોઝ અબાઉટ કનેક્ટિંગ ઇનોવેટિવ આઈડિયાઝ. પણ તમારો મૂળ પ્રશ્ન એ કે કનેક્ટ થયા પછી શું, એ બહુ મોટો પ્રશ્ન છે. કે દેશ કનેક્ટ તો કર્યું, પણ એનાથી ફાયદો શું થવાનો છે બિસાઇડ કે વાતો કરશું. સો અત્યારે ચેલેન્જ છે કે આ કનેક્ટિવિટીથી બ્રોડબેન્ડ દરેક જગ્યાએ ગામડે ગામડે કેવી રીતે લગાવી શકાય. જો હવે ટેલિવિઝન થઈ ગયા, મોબાઈલ ફોન થઈ ગયા, પ્રોગ્રામિંગ શરૂ થઈ ગયું, પણ હજી આ બધી વસ્તુનો ઉપયોગ એજ્યુકેશન, હેલ્થ, એગ્રીકલ્ચર, ગવર્નન્સ, ફાઇનાન્શિયલ સર્વિસીસ એમાં પૂરો નથી થયો. એટલે નેક્સ્ટ 10 થી 20 વર્ષ મુખ્ય કામ એ કરવાનું છે. હજી પણ 10 વર્ષ 20 વર્ષ ટેલિકમ્યુનિકેશનના છે. અહીંયા રોકું છું, સમય થયો છે બ્રેકનો. દર્શક મિત્રો, સાયમ પિત્રોડા સાથેની વાત કરીશું એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. સેમ પિત્રોડા સાથેની બીજા તબક્કાની વાતો. આપે કીધું કે ઘણું બધું હજી કરવાનું બાકી. સેમ પિત્રોડાની એક ખાસિયત છે, દરેક વ્યક્તિ પોતે સ્વપ્ન જુએ છે. દરેક વ્યક્તિ ફ્યુચરમાં શું કરવું જોઈએ, શું થવું જોઈએ, આના અમુક લોકો વિચાર પણ કરે છે. પરંતુ સેમ પિત્રોડા તેની અંદર બિલકુલ દિલ લગાવીને કમિંગ યર્સમાં કઈ ટેકનોલોજી વધુ યુઝફુલ થશે તેના માટે વિચારે છે, રિસર્ચ કરાવે છે. અને સૌથી મહત્ત્વની વાત જે આપ આપના દરેક લેક્ચરમાં કહો છો એ પેટન્ટ રજિસ્ટર કરાવે છે. હિન્દુસ્તાન ઇનોવેશન્સમાં પેટન્ટ રજિસ્ટ્રેશનમાં ક્યાંક વીક પડે છે કમ્પેર ટુ, બીકોઝ વી હેડ સો મેની થિંગ્સ પાસ્ટમાં. આપણી પાસે ઘણું બધું હતું જે લોકો લઈ ગયા છે, જે આપણી જ વસ્તુ બીજાના નામે ઓળખાય છે. વોટ ઇઝ યોર ઓપિનિયન? એમાં એવું છે કે આપણી પાસે પેટન્ટ રજિસ્ટ્રેશન કરવાનું કલ્ચર નથી આજની તારીખમાં પણ, અને આપણે હમણાં બહુ શોધો કરી નથી. સી, આપણે એક જમાનામાં ખૂબ શોધો કરેલી પરહેપ્સ, જ્યારે પેટન્ટ જેવી વસ્તુ હતી જ નહીં. નાલંદા, તક્ષશિલા, ઇન્વેન્શન ઓફ ઝીરો, એસ્ટ્રોનોમી, યુનો મટીરિયલ સાયન્સ, એ જ્યારે જમાનો હતો સાયન્સનો, ત્યારે પેટન્ટ જેવી વસ્તુ હતી જ નહીં. આ પેટન્ટ વસ્તુ તો વેસ્ટર્ન વર્લ્ડ લાવ્યા છે. ઓકે, એટલે આપણે પેટન્ટમાં બહુ ધ્યાન આપ્યું નથી. વી હેવ નોટ ડેવલપ્ડ ઇકોસિસ્ટમ ટુ ટેક આઈડિયા એન્ડ ક્રિએટ વેલ્થ. જે જ્ઞાન એવી વસ્તુ છે કે તમે ખૂબ ખર્ચો કરો અને જે તમને જ્ઞાન મળે એને કહેવાય એજ્યુકેશન. પણ જે જ્ઞાનથી તમે અર્ન કરો, અર્ન કરો અને જોબ ક્રિએટ કરો અને ગ્રોથ કરો એને કહેવાય ઇન્વેન્શન. સમજ્યા? એટલે આપણે એમાં ધ્યાન બહુ આપ્યું નથી. તમે છેલ્લા 50 વર્ષનો ઇતિહાસ જુઓ ટેકનોલોજીનો, હિન્દુસ્તાનનું કોન્ટ્રીબ્યુશન બહુ ઓછું છે. કમ્પ્યુટર્સ, સોફ્ટવેર, ટેલિકોમ, મોબાઈલ ફોન, લેઝર, એનો મેડિકલ ઇક્વિપમેન્ટ, તમે જુઓ એક એક વસ્તુ એ બધી અમેરિકાથી આવી છે. ઓરિજિનલ કોન્સેપ્ટ, ડીએનએ, જેનેટિક્સ, સ્ટેમસેલ રિસર્ચ, આપણે તો એ વસ્તુ જે બધી ઇન્વેન્ટ થઈ છે બહાર
એનો થોડો ઘણો ઉપયોગ કરીએ. ફેલિયર ગણો છો? જો ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિયામાં છે, આ જ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ વિદેશમાં જાય છે, પોતાનું જે નોલેજ છે એ ત્યાં આપે છે, ત્યાંથી એ જ વસ્તુ પાછી નવા પેકિંગમાં અહીંયા આવે છે. ભૂલ કોની, વાંક કોનો? એડમિનિસ્ટ્રેશન, ગવર્મેન્ટ, ખુદ વ્યક્તિઓ પોતે, નાગરિક પોતે, ક્યાં 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 અટકે છે? આમાં એવું નથી કે ભૂલ કોની ને વાંક કોનો આવે, એવું છે કે આપણે ત્યાં સિસ્ટમ્સ આર નોટ સેટઅપ ફોર ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ટુ સર્વાઈવ. ઇન અધર કન્ટ્રીઝ લાઈક અમેરિકા, સિસ્ટમ્સ આર સેટઅપ ફોર મીડિયોકર ટુ સક્સીડ. એટલે તમે જાઓ ત્યાં, અલ્ટિમેટલી સિસ્ટમ મેડ બાય ધ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ ફાઇનાન્શિયલ સિસ્ટમ બધું. ગવર્મેન્ટ એક પીસ છે. આપણે તો શું છે કે આપણે આઝાદ થયા છીએ 70 વર્ષથી, સમજ્યા? 200 વર્ષની ગુલામી જે હતી, વિચ રોબ્ડ અસ ઓફ એવરીથિંગ. જો ઇન્ડિયા વોઝ ધ લાર્જેસ્ટ ઇકોનોમી ઇન 70-60, પછી આવ્યા બ્રિટિશ, એટલે 27% દુનિયાની ઇકોનોમીનો ભાગ ઇન્ડિયાથી આવતો, એ થઈ ગયો 2%, 200 વર્ષમાં. હવે 2%થી પાછા 27 પર જતા વાર તો લાગે જ ને, ઓવરનાઇટ તો થાય નહીં. એટલે એવું નથી કે આ 10 વર્ષમાં પતાવી દેવાય. ઇટ માઇટ ટેક અસ અનધર 2012માં આપે એક લેક્ચરમાં કીધું હતું, એ ટાઈમે પણ, કે સ્કિલ ડેવલપમેન્ટની વાત આપ વર્ષોથી કરી રહ્યા છો. આજની સરકાર, અત્યારની વર્તમાન સરકાર, એ પણ સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી રહી છે. આપે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી હતી, ઇમ્પ્લિમેન્ટ શરૂઆત થઈ હતી. આજની તારીખમાં જે વાત થઈ રહી છે અને જે ફિગર અપાઈ રહ્યા છે અથવા તો જે ડિઝાઇન કરી છે સ્કિલ ડેવલપમેન્ટ માટેની, ડુ યુ ફીલ દેટ ઇઝ એડિક્યુએટ? નો, ઇટ્સ નોટ એડિક્યુએટ. એ નથી એડિક્યુએટ. કારણ શું કે આપણી જે સિસ્ટમ્સ બધી છે ને, કામ કરવાની પ્રથા, એ બધી જૂનવાણીની છે. બધી વર્ટિકલ સાઇલોઝમાં ગોઠવાયેલી છે. સરકારનું જે સ્ટ્રક્ચર છે, મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ, હાયરાર્કી, પ્રમોશન્સ, ઓફિસર્સ, ફાઇલ કલ્ચર, એ બધું બ્રિટિશ રાજના જમાનાથી ચાલતું આવે છે. હવે એવી ટેકનોલોજી બદલાઈ ગઈ છે કે બધું જ બદલવાની જરૂર છે. એ જો વર્ક કલ્ચર નહીં બદલાય, તો પછી આ જેટલા પણ પ્રોગ્રામ્સ બનાવવામાં આવે છે, ઓન પેપર ડિઝાઇન થાય છે, પ્લાન થાય છે, આપને લાગે છે કે ઇમ્પ્લિમેન્ટ અને અથવા તો રિઝલ્ટ ઓરિએન્ટેડ બની શકે? અત્યારે તો નથી. વિથ ધ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ? એક્ઝિસ્ટિંગ સિસ્ટમ હેઝ ટુ બી કમ્પ્લીટલી ચેન્જ એકોર્ડિંગ ટુ મી. હું તો 10 વર્ષથી કહું છું આ, પણ હિંમત કોની છે કરવાની? તમે કોર્ટ કેસીસ લો. આઈ નો, ધેર આર પેન્ડિંગ કેસીસ, આટલા બધા છે પેન્ડિંગ કેસીસ. હવે એમાં ક્યાં મોટું રોકેટ સાયન્સ? બટ નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, આને જ રિલેટેડ, મેક ઇન ઇન્ડિયા. અગેન, ધેટ ઇઝ મેક ઇન ઇન્ડિયા. ઇટ્સ અ ડ્રીમ પ્રોજેક્ટ ઓફ ધીસ ગવર્નમેન્ટ. હા, પણ ભાઈ, એક એમ મેક ઇન ઇન્ડિયા કીધે ન થાય, સમજ્યા? મેક ઇન ઇન્ડિયા માટે પાવર જોઈએ, પાણી જોઈએ, ટ્રેન મેનપાવર જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ્સ જોઈએ, સાથે સાથે ઇન્સેન્ટિવ્સ જોઈએ. આ બધું એક સાથે ભેગું ન થાય તો વાય વુડ એની બડી મેક હિયર? તમે મને કહો કે અત્યારે મારે ફેક્ટરી નાખવી હોય તો હું ફેક્ટરી ઇન્ડિયામાં નાખું કે ચાઇનામાં નાખું કે બીજી કોઈ જગ્યાએ નાખું? એ સ્ટડી કરવા માટે મારે જોવું પડે કે કોણ મને શું બેનિફિટ આપે છે, કોની પાસે રિલાયબલ પાવર છે, વોટર છે, જમીન છે, ટેક્સ ઓછો છે, પછી હું નક્કી કરું ને, બરાબર ને? અત્યારે આપણે એવી કન્ડિશનમાં છીએ કે વી આર નોટ કમ્પેટિટિવ ઇન એટ્રેક્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ. ધ ફિગર્સ બતાવે છે, ગવર્મેન્ટના પોતાના એનાઉન્સમેન્ટ એવા છે કે વર્લ્ડ ઇઝ રેડી ટુ ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા. ઇઝ ઇટ સો? બીકોઝ યુ આર ટ્રાવેલિંગ અક્રોસ ધ વર્લ્ડ. હું તો એટલું જ કહું કે તમે નંબર્સ જુઓ, નંબર્સ ડુ નોટ લાય, બરાબર ને? તમે એક એગ્રીમેન્ટ સાઈન કરો, એ જુદી વસ્તુ છે કે 50,000 કરોડનો એગ્રીમેન્ટ સાઈન કર્યો, ડઝન્ટ મીન અ થિંગ. કેટલા પૈસા ગ્રાઉન્ડ પર મૂક્યા એ તમે જુઓ ને, વાતો કરવાથી થોડી કંઈ થવાનું છે. તમે જુઓ કે આપણું ઇન્વેસ્ટમેન્ટ કમ્પેર ટુ ચાઇના કેટલું આવે છે,
ઓફકોર્સ ઓવર એ પિરિયડ ઓફ ટાઈમ આપણું ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે, પણ ઇટ્સ નો વેર કમ્પેરેબલ ટુ વોટ ધીસ કન્ટ્રી ડિઝર્વ્સ. સમજ્યા? એક વખત સિલિકોન વેલીમાં મારે મોટી મિટિંગ હતી, બધા લોકોને મેં બોલાવેલા મનમોહનસિંહની ગવર્મેન્ટના ટાઈમમાં. ઓલ ધ બિગ પ્લેયર્સ હેડ કમ. એટલે એક માણસ ફ્લેક્સ્ટ્રોનિક્સનો સીઈઓ મને કે આઈ વુડ બી હેપી ટુ મૂવ માય પ્રોડક્શન ફ્રોમ ચાઇના ટુ ઇન્ડિયા ટુમોરો, કારણ કે હું જો ઇન્ડિયામાં બનાવું કચ્છમાં તો કે મિડલ ઇસ્ટ મને 3 કલાકમાં હું પહોંચી જાઉં. ચાઇનાથી મારે મિડલ ઇસ્ટ પહોંચવું હોય તો મને મોટી તકલીફ પડે છે કે પણ હું શું કામ આવું કચ્છમાં? ન ટ્રકિંગ ફેસિલિટી છે, ન 10,000 માણસો મને મળે ટ્રેન થયેલા, ન પૂરી પાણીની સગવડ છે, અને મને કોઈ ઇન્સેન્ટિવ આપતું નથી. જો હું ચાઇના આજ પ્રોજેક્ટ લઈને જઉં તો એવરીથિંગ ઇઝ ગિવન ટુ મી. તો કે જ્યાં સુધી તમે આ બધી વસ્તુ ફિક્સ નહીં કરો ત્યાં સુધી હું શું કામ આવું? હવે એની વાત બી વાજબી છે, આપણે આ સમજવાની જરૂર છે. આ બધા વચ્ચે સેમ પિત્રોડાને ઇન્ડિયામાં ડેવલપમેન્ટનું ફ્યુચર શું દેખાય છે? જો અત્યારે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે અનલેસ એન્ડ અન્ટિલ વી કલેક્ટિવલી ફોકસ ઓન માસિવ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ. ઓકે, અહીંયા રોકું છું, અગેન ટાઈમ થયો છે બ્રેકનો. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. અંતિમ તબક્કાની વાતો સેમ પિત્રોડા સાથેની એક વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. આપે કીધું કે ફ્યુચર છે, આટલા આટલા ચેન્જીસ કરવા જોઈએ તો થશે. દેશ વિશેની વાતો કરવા બેસીશું તો આપની સાથે મને લાગે છે કે સિરીઝ એક આખી કરવી પડે. સાચી વાત છે. સેમ પિત્રોડાની ઇનોવેશન્સ એમની એક ભૂખ છે, દેશ માટે કંઈક કરવાની એક ખેવના છે. આ બધાની વચ્ચે સેમ પિત્રોડા પોતે પોતાનું જીવન પણ બહુ અલગ રીતે જીવી રહ્યા છે. દોસ્તોને ભૂલતા નથી ક્યારે, ગમે ત્યાં જાય તો કેવી રીતે ભૂલાય, ફ્રેન્ડ્સને યાદ કરવાની એક આપની એક ઓળખાણ બની ગઈ છે. સેમ પિત્રોડા એટલે મિત્રોના માણસ. જો મિત્રો વગર અને ફેમિલી વગર જિંદગી કોઈ કામની નથી, જિંદગી ટેકનોલોજીથી નથી જીવાતી. હું તમને દાખલો આપું. એક મારો મિત્ર છે વસંત આયર, કચ્છમાં રહે છે, મારી સાથે 6ઠી ચોપડીમાં ભણતો, અને એ ભાઈ છે ટ્રક ડ્રાઈવર. સાંભળો, હા, તે વર્ષો પહેલાં ક્યાંક ગુજરાતી પેપરમાં મારો ફોટો આવ્યો હશે, એટલે વસંતે કહ્યું કે આ તો મારો મિત્ર છે, એટલે કોઈ માન્યું નહીં. એટલે વસંત ટ્રક લઈ અને પહોંચી ગયો દિલ્હી. આવ્યો દિલ્હી એટલે મારે ત્યાં બહાર ઊભો રહે, ગાડે ના આવવા દીધો અંદર. એ તો બિચારો ઊભો રહ્યો 6 કલાક ટ્રકમાં. પછી હું આવ્યો એટલે હું તો ઓળખી ગયો એને 30 વર્ષ પછી. ઘરમાં લઈ ગયો, અમે બંને જણા થોડા એનો આંસુ આવ્યા 2-4 ને. પછી મેં કહું તું ના ધો, ઓકે. હવે અહીંયા હું આવવાનો હતો, ગઈકાલે મેં એને ફોન કર્યો, મેં કહું વસંત હું આવું છું અમદાવાદ, સવારે આવી જજે. મને કહું ક્યાં મળું? મેં કહું મને ખબર નથી, ક્યાંક ટોળામાં હું તને શોધી કાઢીશ, ઓકે, પણ તું પહોંચી તો જા, ઓકે, બિકોઝ આઈ હેવ હિઝ મોબાઈલ નંબર. હવે હાઉ કુડ આઈ વિઝિટ અમદાવાદ એન્ડ નોટ કોલ હિમ? એવો જ મારો એક બીજો મિત્ર હતો વડોદરામાં, દૂધ વેચતો, સુખડીઓ. હી ડાયડ અનફોર્ચ્યુનેટલી. એટલે હું જ્યારે વડોદરા જોયો સુખડીઓ મારી સાથે જ હોય, ઋત્યુ બૃત્યુ પહેર્યું હોય, પાનના ડૂચા દાગ્યા મોઢામાં, પણ મજા છે ને જિંદગીની. એ બી દુનિયાના અલગ અલગ દેશમાં જ્યારે પણ જાય છે, ચાહે ટોરેન્ટોમાં યુનિવર્સિટીમાં લેક્ચર આપતા સેમ પિત્રોડા, કે હિન્દુસ્તાનના અલગ અલગ ક્ષેત્રમાં જાય, કે યુરોપિયન કન્ટ્રીઝની અંદર સેમ પિત્રોડા પોતે પોતાના લેક્ચર્સ આપે, ત્યારે ઘણી બધી યુથને ઇન્સ્પાયર કરે છે કે પ્લીઝ સાયન્સ ટેકનોલોજીમાં આપે આવવું જોઈએ, આપે આ કરવું જોઈએ, ઇનોવેશન પ્રત્યે આપે જાગૃત થવું જોઈએ. દીકરી ને દીકરો એ એ એ બિલકુલ હટકે, યુ નો, એક હોલીવુડ, એક બેંકર, ત્યાં કન્વિન્સિંગ પાવર, અથવા તો કે યુ હેડ ગિવન અ ફ્રીડમ, કે ઓકે વોટ એવર યુ લાઈક યુ ડુ ઇટ. બંને જણા ટેકનોલોજી સેવી છે. મારો છોકરો છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે MIT માંથી, ઓકે, પછી હાર્વર્ડમાં MBA,
But he decided that he wants to be investment banker. Okay, because he likes mathematics and all that. My daughter is very computer savvy. She's into media. એટલે શી ડિસાઇડેડ કે મારે મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે. શી ઇઝ વેરી ક્રિએટિવ. શી ઓલ્સો ગાટ એન MBA ફ્રોમ લંડન બિઝનેસ સ્કૂલ. ધ પોઈન્ટ ઇઝ વી હેવ રેઝ ચિલ્ડ્રન વેર વી હેવ ટોટલી ગિવન ધેમ ઓલ ધ ફ્રીડમ. શું કરો છો, ક્યાં જાઓ છો, ક્યારે આવો છો, શું ભણો છો, નો ઇન્ટરફિયરન્સ. સેમ પિત્રોડા આટલા બધા ટેકનો સેવી હોવા છતાં પણ પોતાની અંગત વાતો ડાયરીમાં જ લખે છે. 50 વર્ષ પેન ને ડાયરી જ યુઝ કરે છે અને એક એક વસ્તુ એમાં ટાંકેલી છે. એમણે કદાચ પામટોપમાં કે નોટ્સની અંદર નથી લખતા મોબાઈલના. 50 વર્ષથી હું ડાયરી રાખું છું, પણ હવે છેલ્લા 3 વર્ષથી આઈ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ લેપટોપ એન્ડ સ્માર્ટફોન્સ. કારણ શું કે આઈ હેવ ટુ લિંક અપ વિથ માય સેક્રેટરી. હવે પેલી ડાયરીમાં લખીને સેક્રેટરી લિંકઅપ નથી થતું. એટલે ફોર લાસ્ટ 3 યર્સ આઈ હેવ ગિવન અપ જસ્ટ ફોર સેક્રેટરી. અધરવાઇઝ તો યુ લવ ટુ રાઇટ ઇન ડાયરી. કારણ કે થોડું ચિતરવાનું ગમે ને, સમજ્યા. આઈ લવ ટુ સોર્ટ ઓફ યુ નો વિઝ્યુઅલ ઇફેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મી. આ કમ્પ્યુટરમાં વિઝ્યુઅલ ઇફેક્ટ નથી આવતી. નાઉ લાસ્ટ ક્વેશ્ચન. 50 વર્ષથી લખેલી ડાયરીમાં એવું કયું પાનું કે જે હજી સુધી સેમ પિત્રોડાએ જાહેરમાં ઓપન નથી કર્યું? ખબર નહીં કયું હશે, આઈ ડોન્ટ નો. પણ ઘણા એવા પાના છે. એક તો જાણે એક પાનું એવું છે કે જેમાં મેં લખ્યું છે કે આજે એક છોકરી મેં જોઈ, ધોળા ધોયેલા વાળ હતા, ધોળા નહીં, અને ધીસ ઇઝ ધ ગર્લ આઈ એમ ગોઈંગ ટુ મેરી. ઓકે, રાજીવ ગાંધી સાથેની મીટિંગો છે બધી, એ ડાયરીમાં બધી ડિટેલમાં લખેલી છે. બાકી તો યાદ નથી મને એવું કંઈ ખાસ. સેમ પિત્રોડાની 3 સ્ટ્રેન્થ ઇન્ડિવિઝ્યુઅલ જો જસ્ટ આઈડેન્ટિફાઈડ કરવી હોય તો ઇન્ડિવિઝ્યુઅલી કંઈ કરી? હવે તો હું શું આઈડેન્ટિફાય કરું? સમબડી હેલ્પ સેસ ટુ આઈડેન્ટિફાય. હું એવી રીતે જોતો જ નથી સ્ટ્રેન્થ ને વીકનેસ. સી, લાઈફમાં એવું છે કે લાઈફ ગોઝ અપ એન્ડ ડાઉન. વોટ ગોઝ અપ મસ્ટ કમ ડાઉન, વોટ ઇઝ ડાઉન મસ્ટ કમ અપ. એટલે હું તો આઈ લુક એટ ધીસ એઝ અ જર્ની. આઈ હેવ નો ડિઝાયર ટુ સેલિબ્રેટ સક્સેસ. ફાઇન, લાસ્ટ મેસેજ ઇન્ડિયન યુથને આપનો. મારો મેસેજ ઇન્ડિયન યુથને બેઝડ ઓન માય એક્સપિરિયન્સ ઇઝ કે દુનિયામાં 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક પ્રેમ. દરેક વસ્તુને પ્રેમથી જોવાની છે. મા બાપ પ્રત્યે પ્રેમ, પોતાના પર પ્રેમ, મિત્રો માટે પ્રેમ, ચોપડી માટે પ્રેમ, ભણવા માટે પ્રેમ, પેઇન્ટિંગ માટે પ્રેમ, કૂતરા માટે પ્રેમ, નેબર માટે પ્રેમ. એ પ્રેમ એ એવી વસ્તુ છે જિંદગીમાં, જો તમે એના પર ધ્યાન રાખો કે દરેક વસ્તુ પ્રેમથી જોવાની છે, દુશ્મનને પણ પ્રેમથી જોવાનો છે, તો તમને કોઈ દિવસ હાર્ટ બર્ન નહીં થાય. પણ એ શીખવા માટે તમારે પોતાની જાતને ખૂબ ટ્રેન કરવી પડે. તમારે પોતાનામાં અંદરથી સમજવું પડે કે ભાઈ દરેકને પ્રેમ કરવો એ સહેલી વસ્તુ નથી. અને ઇટ શુડ બી અનકન્ડિશનલ લવ, કે મારે તમારી પાસે કાંઈ નથી જોતું, બટ આઈ લવ યુ. સો કામ અને કામમાં પરફેક્શન અને પ્રેમ અને પ્રેમ, આ 2 વસ્તુ તમે બરાબર કરો ને એટલે કોઈ ચિંતા રહે જ નહીં જિંદગીમાં, દુખે ના થાય. થેન્ક યુ વેરી મચ સેમજી, બહોત બહોત શુક્રિયા આપનો. દર્શક મિત્રો, છેલ્લી સ્પીચ સાંભળીને કદાચ એવું લાગ્યું હશે કે કોઈ સંત બોલી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે પ્રેમ કરો દુનિયામાં. પણ ટેકનોલોજીની સાથે સાથે માનવીય ગુણોની વાત પણ જે તેમણે કરી છે આ યુથને ખૂબ જ કામ આવી છે. આઈ વિશ કે આ કાર્યક્રમ સેમ પિત્રોડાના અલગ અલગ લીધેલા ઇન્ટરવ્યૂઝ આપે જોયા હોય, પરંતુ તેમાં આ ઇન્ટરવ્યૂમાં કંઈક અલગ વાતો કઢાવવાનો અમે પ્રયાસ કર્યો છે.
ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપશો નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અગેઇન.